ક્રિયામાં ભેટ હોય, અંતરમાં આનંદ અને સારો વ્યવહાર, તો સમજી લેજો કે જીવનમાં હાસ્ય, મસ્તી અને રોજ તહેવાર. હમણાં દિવાળીનો તહેવાર ચાલે અને સાથે કોરોના ચાલે. બોલો, તોય એક માણસે મને એવું પૂછ્યું કે રાજુભાઈ, દિવાળીમાં કઈ ફરવા જાઉં છો? મેં કીધું ટેરેસ પર. પણ ખરી મજા છે ને, અમને લોકોને ગયે વર્ષે બેસતા વર્ષે એક ભાઈને ત્યાં ગયેલા ને, ત્યાં આવે અમે જસ્ટ એની ઘરે જઈને બેઠા તો ટીવી પર ગીત વાગ્યું, પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો. તો બોલો, એ જ વખતે છે ને રસોડામાંથી ભાભી આવે ઉંદરનું પાંજરું લઈને અને ગીત ગાયું. ખબર છે કયું? પાંજરું ઢીલું ને ઉંદર નાઠો, પાંજરું ઢીલું ને ઉંદર નાઠો. મેં કીધું, ભાભી તમે કઈ રોટલો બોટલો મૂકેલો કે નહીં? તો મને કે હા મૂકેલો ને, ગઈકાલનો વાસી રોટલો મૂકેલો. મેં કીધું ત્યાં જ લોચા થઈ ગયા ને, આ તમે ડાઇનિંગ ટેબલ ઉપર વાસી રોટલો મૂકો તા અમારા ભોય ખાઈ જાય, ઉંદર મામા થોડા ખાય. મને કે રાજુભાઈ મજાક ના કરો, બેસતું વરસ છે, લો એના કરતા મો મીઠું કરો, લો આ કાજુ કતરી ખાઓ. એટલે મેં કાજુ કતરી હજુ હાથમાં આવું કે મેં કે એને સવાલ કર્યો ભાભી, કે ભાભી તમે મને ખારા હોય તો એ કહો કે આ કાજુ કતરી ઉપર વરખ કેમ લગાડવામાં આવે? મને કે લે એટલું ખબર નથી, હે ડેકોરેશન માટે. મેં કીધું ના, ડેકોરેશન માટે નહીં, આપણને ખબર પડે કે કાજુ કતરી ચપટી છે કે ઉલટી. હા તો મિત્ર, તમને કહું છું કે આ બેસતું વરસ છે ને, એટલે આ કાજુ કતરી સુકુમેવો એ બધું ખાવાનું મળે. પણ દિવાળીના 10 દિવસ પછી કોઈ દાડો કોઈને ત્યાં સાલનું બરક કરવાના હતા. ખબર છે કેમ? હ, કારણ કે શું થાય કે થાફડા, થાબડા, મઠિયા, ચોળા ફળી એ બધાનો જે ડબ્બામાં ભૂકો વધેલો હોય ને, એમાં લીલી ચટણી નાખે, મીઠી ચટણી નાખે ને ચપટી મૂકીને આપણને છે ને ભેર બનાવીને ભટકારી દે. આ બધી વ્યવસ્થા તમને કહું, ઘરવાળાઓ બહુ સોલિડ કરે. હા, અને એટલે જ કહું છું કે ઉત્તરાયણમાં જો પવન ના હોય, હોળીમાં જો પાણી ના હોય અને દિવાળીમાં જો ઘરવાળી ના હોય ને, તો મજા જ નહીં આવે. તમે મને યાદ કરી? અરે ભાઈ કોણ, તને જ યાદ કરી. એક મિનિટ, એક મિનિટ, મારે જરા બાલ્કનીમાં કોઈ બોલાવે છે. હા હા, શું વાત કરે છે? આહા હા આહા, નૂતન વર્ષા અભિનંદન. કહું છું અંદર આવતા રહ્યો, મને હજુ સાલમી બારક કરી નથી અને બહાર લોકને સાલનું બારક કરો છો. નૂતન વર્ષે અભિનંદન. અરે એ તો પેલી સામેની બાલ્કનીમાં નૂતન ને વર્ષા રહે છે ને, એ લોકો બંને જણા પરીક્ષામાં પાસ થઈ ગયા, એટલે એ લોકોને અભિનંદન આપતો હતો કે નૂતન વર્ષા અભિનંદન. એમ હશે હશે, હવે સાલનું બારક. આજે બેસતું વર્ષ છે ને, તો હું 2-3 જણા ઘરે સાલનું બારક કરવા જાઉં છું. ઓ તો તું જોજે. શું જોજે? અરે કોરોના છે આ વખતે, તો આ તો દર વખતની જેમ કોઈ આવશે ને તો શું લેશે? ચોરા ફળી, મઠિયા કે ઘૂઘરા? એમના પૂછતા. તો શું પૂછવાનું? પૂછવાનું કે શું લેશે, ઉકાળો કે હળદરનું દૂધ? આ બરાબર છે. અને ધારો કે ના પાડે ને, આપણે એમ કહેવાનું
કે ના ના ગરમ પાણી તો તમારે લેવું જ પડશે. અને અને આમ પણ તમે દિવાળી સિવાય ક્યાં આવો છો, એટલે આ વખતે તમને નાક લીધા વિના નહીં જવા દઉં. આ વાત તમારી બરાબર. અને મુખવાસમાં ધાણાની દાળ કે વરિયાળી ના આપતા તો શું આપવાનું? સુદર્શન કે ખદીરા વટી આપજો. બરાબર છે. અને છેલ્લે આપણે કહીશું કે પાછા આવજો પણ વેક્સિન લઈને. હો તું જામ છું ભલે, પણ તું જોજે શું ગેસ પર કુકર મૂક્યું છે. ઓ 10 મિનિટ પછી વાગશે. શું સીટી તે ગણજે, 3 થાય એટલે બંધ કરજે. ભલે, નહીતર પછી બોમ્બ ફૂટે ને તમ ડુમ બધાને ફટાકો ફૂટશે અને કુકર ફાટશે. ના ના હું જોવા. ચાલ તો હું જાઉં છું. ભલે, બીજું કઈ છે? કુકર જોવા એ સિવાય કઈ છે બીજું? હા હા હા, ગેસ પર દૂધ પણ મૂક્યું છે. દૂધ? હા, ધીમા તાપે 10 મિનિટ પછી આવશે. શું? ઉભરો તે જોજે. હા જોવા જોવા, દૂધ જોવા, કુકર જોવા, બીજું કઈ છે? અને હા, કામવાળી આવશે. હા તે જોજે. જોવા જોવા જોવા, હું જોવા 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 જોવા, એટલે કે કામવાળી જતી ના રહે તે જોજે. મારે એને બોનસ ને ગિફ્ટ આપવાના છે. બરાબર, તે જોજે. બોલ, બધું યાદ છે ને? બરાબર. હા હા, કુદું કા એ વળી શું? કુદું કા, કુદું કા એટલે કુ એટલે કુકરની સીટી, દુ એટલે દૂધનો ઉમરો, અને કા એટલે કામવાળીનું બોનસ. બરાબર બરાબર. હા કુદું કા. હા જોજે. હા ભલે. જોજે જોજે જોજે, સવાર પડે એટલે ચાલુ થઈ જાય. દૂધ જોજે, ચા જોજે, ડોલ જોજે, કુકર જોજે. મને તો એ જ ખબર નથી પડતી કે મારું નામ રાજુ છે કે જોજે. પણ આ બધી દિવાળીની મસ્તી છે. હું પણ એવી ઈચ્છા રાખું કે તમારી દિવાળી પણ આવી જ મસ્તી ભરી જાય. ખૂબ દીવાઓ સળગાવજો, ઉજાસ કરજો, કારણ કે દીવા માટે લખનારે બહુ સરસ લખ્યું છે કે આપી બીજાને ઉજાસ, દીવાની વાત કાળી થઈ ગઈ. આપી બીજાને ઉજાસ, દીવાની વાત કાળી થઈ ગઈ, જલન મળી દીવાને અને બીજાને દિવાળી થઈ ગઈ. તો દોસ્તો મળીએ. જો આ એપિસોડ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હા, મળીએ નવા એપિસોડમાં નવી વાત સાથે. ત્યાં સુધી શુભ દિવાળી, શુભ નવું વર્ષ. જોજે, કુપન કુકરની સીટી જોવા જાઉં. હા.